नमस्कार विद्यार्थी मित्रों, आज आप वायरल इन्फेक्शन पाठ में बीजो लेक्चर जो पेला प्रथम लेक्चर में आप जे कई अभ्यास करो एनु थोड़ा रिविजन कर लीए। तो वायरल इन्फेक्शन ए बने शब्द जो है आप समझी गया था। वायरल एटले अति सूक्ष्म जीवाणु अने इन्फेक्शन एटले चेप, आ एनो गुजराती मतलब थयो, अर्थ थयो, जेनो आपणे विशेष अगाउना लेक्चर में समझी गया हता। आ पाठना लेखक छे गुणवत शाह, एमनो आपणे परिचय जोई गया के तेवो जे छे के अलग अलग युनिवर्सिटीओमां लेक्चर आपवा माटे गया हता, एमना निबंध संग्रहो, एमनु बीजू जे साहित्य चिंतन जे छे एनो पण आपणे अभ्यास कर्यो, एमनी जे कोलमो आवे छे ए एमने मळेला एवोर्ड, अने त्यार पछी पाठनो सारांश जोयो हतो। तमने बीजो ए पण ख्याल आवी गयो छे कि आ वायरल इन्फेक्शन पाठनो साहित्य प्रकार जे छे ई निबंध छे, अने आ पाठ मरो त्यां सुधी जीवो जे गुणवंत साहनो पुस्तक छे एमांथी लेवामां आव्यो छे। आरंभे गुणवंत साहे वात करी के भाई चीन देशमां एवो एक नियम हतो एक जमाने के भाई कोई मांदू पड़े तो डाक्टर ने सजा करवामां आवती। त्यार पछी बटलर नी वात कीधी, रसेल नी वात एमणे करी, पछी लोको केटला बधी पोताना स्वास्थ्य माटे बेदरकार रहे छे, एमां भणेला पण बेदरकार रहे छे ए पण वात करी, अने अभण जे बेदरकार रहे छे एमनी पण वात गुणवंत साहे करी हती। माणस ने रोग थाय छे तो रोग पाछळना क्या कारणो रहेला छे એ સમજાવવા માટે ગુણવંત સાહેબે કીધું કે હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી, એના માટે તો કલાકોના કલાકો સમય સુધી શરીરને પોટલું સમજીને એક જગ્યાએ સ્થૂળ સાધના કરવી પડે છે, ગમે તે સમયે ગમે તેટલું ભોજન કરે છે। એ આપણે બીજા પેરેગ્રાફમાં જોઈ ગયા। ત્યાર પછી એક સમાજની માનસિકતા કેવી છે કે માણસ વ્યક્તિ જ્યારે બીમાર હોય ત્યારે હોસ્પિટલે જાય છે, ડોક્ટર પાસે જાય છે, પણ ગુણવંતસાહ સાથે સાથે એમ પણ કહે છે કે માણસને જ્યારે કોઈ પણ પ્રકારની બીમારી ના હોય, સાવ નિરોગી હોય, ત્યારે પોતાને ડોક્ટર પાસે જઈ અને તપાસ કરાવવી જોઈએ। આ ગુણવંત સાહેબ વાત કરી, એમાં એક વાત એ પણ કહે છે કે ભાઈ હોસ્પિટલો છે તો એની શોભા કઈ રીતે વધે, તો એના જવાબમાં પ્રશ્ન પણ ગુણવંત સાહેબ પૂછે છે અને જવાબ પણ આપે છે કે હોસ્પિટલમાં ઘણા ખરા ખાટલાઓ ખાલી પડી રહે એનાથી હોસ્પિટલની શોભા વધે છે। ત્યાર પછી હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસમાં પેજ નંબર 44 ત્યાંથી આપણે જોવાનું છે કે છેલ્લે ગુણવંત સાહેબ એમ તો કીધું કે કોઈ પણ પ્રકારની બીમારી ના હોય ત્યારે આપણે હોસ્પિટલમાં જવું જોઈએ, આપણી દાંતની જે ચકાસણી છે એ કરાવવી જોઈએ, અને આ રીતે ધ્યાન રાખવું જોઈએ। હવે આગળ કહે છે કે આપણા માટે જે છે એમાં છેલ્લું આપણે જે જોયું હતું એમાં એવું હતું કે દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જવું જોઈએ। ડોક્ટર રોગની જાળવણી માટે છે કે સ્વાસ્થ્યની, એ આપણી સામે એક વાત મૂકે છે, અને આરોગ્ય અને ડોક્ટર આમાં ડોક્ટરની ભૂમિકા કઈ એ એક પ્રશ્નાર્થ ચિહ્ન રાખી દે છે, કશું જવાબ નથી આપતા, પણ આપણે સમજી શકીએ
કે ભાઈ આપણે આપણા શરીરને જેટલું સ્વસ્થ રાખીએ, ધ્યાન રાખીએ, તો આપણે ડોક્ટર પાસે જવાની જરૂરિયાત ઊભી નહીં થાય. અને સાથે કહે છે કે આ પ્રશ્ન તો મેં કર્યો છે, પણ આ પ્રશ્ન સીધે સીધો કોના માટે જે છે એ વધારે અસર કરતા છે, તો કહે છે કે આ પ્રશ્ન ડોક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. એટલે આપણે એક્ઝામ્પલ તરીકે સમજવું હોય કે ભાઈ જે ડોક્ટર છે એ સ્વાસ્થ્યનું તો ધ્યાન રાખે જ છે, પણ આરોગ્ય ની પણ જો જાળવણી કરે તો એમને ત્યાં આવનાર બીમાર વ્યક્તિ છે એની સંખ્યા ઘટશે, જેને લીધે જે પ્રાઇવેટ હોસ્પિટલો છે અને એમને જે કમાણીનું સાધન છે ત્યાં આવનારની સંખ્યા ઓછી થશે. એટલા માટે ગુણવંત સાહેબે કીધું છે કે સીધો એની કમાણી પર અસર કરનારો આ છે. પછી કહે છે કે ઓપીડીમાં કીડિયારું ઉભરાય. હવે આપણે હોસ્પિટલમાં જઈએ એટલે એક વિભાગ હોય છે, અહીં એનું નામ પણ લખ્યું છે મેં આખે આખા અર્થ સાથે કે હોસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબી સલાહ તમે સેવા પૂરી પાડનારો જે વિભાગ હોય છે એને ઓપીડી કહેવામાં આવે છે, અંગ્રેજી શબ્દ છે. તો આ જે વિભાગ છે ત્યાં કીડિયાનું ઉભરાય. જુઓ હવે ત્યાં તમે તરત સમજી શકો કે ત્યાં તો કીડિયાનું ન હોય, છતાં આ આ રીતે શા માટે સરખામણી કરે છે? એટલે કે દર્દીઓની જે છે એ ખૂબ જ ગીચતા હોય, વૃદ્ધોની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે હોય, તો એ સભ્ય ગણાતા સમાજની શરમ છે. આપણે એમ કહીએ કે અમે સભ્ય સમાજમાં રહીએ છીએ, અમારો આખે આખો સભ્ય સમાજ છે, પણ હોસ્પિટલોમાં જે છે જેમ કીડિયારું ઉભરાતું હોય એમ દર્દીઓ ત્યાં હોય તો એ સભ્ય સમાજ માટે શરમજનક છે. એ એક વાત કરે છે. બીજું શું કહે છે કે અનાથ આશ્રમ. જો સંધિમાં પૂછાય તો અનાથ પ્લસ આશ્રમ, એટલે કે જેમનું કોઈ પણ નથી, આધાર કોઈ પણ નથી, માતા પિતા કોઈ નથી, એવો એક આશ્રમ હોય છે જે બાળકોને રાખવામાં આવતા હોય છે. તો અનાથ આશ્રમ એક બાળકો માટે હોય, તો એના માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક બીજો શબ્દ આપણે વાપરીએ છીએ વૃદ્ધાશ્રમ, કે ભાઈ જેમને એમના દીકરા દીકરીઓએ ઘરેથી તર છોડી દીધા હોય અને એનો કોઈ આધાર ન હોય અને જ્યાં રહેતા હોય, તો આપણે વૃદ્ધાશ્રમ પણ શબ્દ વાપરીએ છીએ. પણ અહીં ગુણવત્તા કીધું છે અનાથ આશ્રમમાં બાળકોની, અને સાથે સાથે કહે છે કે ઘરડા ઘરમાં, મેં જે હમણાં તમને વાત કરી ને ઘરડા ઘરમાં, એટલે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધે એ કઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. આ જુઓ, અગાઉ આપણે જુઓ સારાંશમાં સમજી ગયા હતા કે ગુણવંત સાહ અહી સમાજમાં રહેલી જે ખામીઓ છે એના તરફ આંગળી ચીંધે છે. તો તમે, હું, બધા વિદ્યાર્થી મિત્રો, આપણે એક સમાજના ભાગ છીએ, તો આ સમાજના ભાગ હોવાની સાથે આપણે આ બંને શબ્દો સાંભળેલા છે, અનાથાશ્રમ પણ સાંભળેલું છે, ઘરડા ઘર એટલે કે વૃદ્ધાશ્રમ પણ સાંભળેલું છે. તો એ સભ્ય ગણાતો જે સમાજ જે છે એને આપણે તંદુરસ્ત ના કહી શકીએ એમ ગુણવંત સાહેબ અહીં કહે છે. અને ત્યાર પછી કહે છે કે સંકટ સમયની સાંકળ વારંવાર ખેંચવી યોગ્ય નથી. સંકટ સમયની સાંકળ, આ વિદ્યાર્થી મિત્રો તમને તરત થશે કે ભાઈ આ જે શબ્દ જે છે એ અમે ટ્રેનમાં બેઠા હોય એમાં ત્યાં એક જે છે સાંકળ હોય એને ખેંચવામાં આવે તો ટ્રેન ઊભી થઈ જાય, પણ વારંવાર તો એવું થતું નથી, ક્યારેય અકસ્માતે આવું બનતું હોય છે. પણ આ જે આપણું પ્રમાણ છે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ એ તો સતત વધી રહ્યા છે, તો એ પણ સભ્ય સમાજ માટે ખૂબ જ હાનિકારક છે, શરમજનક છે એ કહે છે. ત્યાર પછી આગળ કહે છે કે ડોક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓ, ડોક્ટર પાસે જાય તાવ છે એને ફરિયાદ કરનારા જે હોય છે એમાં ડોક્ટરને કાને કાને
જુઓ, એક શબ્દ વારંવાર અચૂક દર્દીઓને કહે છે, શું કહે છે? વાયરલ ઇન્ફેક્શન, આપણા પાઠનું શીર્ષક. અને એ શબ્દ જુઓ, ગુણવત સાહેબ બે વાર લખ્યો છે, વાયરલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન. હવે એનો અર્થ તો આપણે જોઈ ગયા કે ભાઈ અતિ સૂક્ષ્મ જીવાણુથી જે ચેપ લાગે છે એને આપણે વાયરલ ઇન્ફેક્શન કહીએ છીએ. પણ અહીં ગુણવંત સાહેબ થોડા કટાક્ષમાં કહે છે, અને આ શબ્દને કઈ રીતે સમજાવે છે? તો કહે છે કે એટલે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? તો કે મોકલનારા સરનામા વગરનું વીપી પાર્સલ. પેલે વેલે આપણે વીપી પાર્સલ શબ્દ જે છે એ સમજી લઈએ. તો અહીં લખ્યું છે, આ જે વીપી પાર્સલ શબ્દ જે છે એ ટપાલ, જેને આપણે કહીએ છીએ પોસ્ટ ઓફિસ, એને અનુલક્ષીને સૌથી વધારે એનો ઉપયોગ થાય છે. તો એમાં એનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો પત્રો હોઈ શકે, પુસ્તકો, વર્તમાન પત્ર એટલે કે છાપાઓ જેવી કિંમતી વસ્તુઓની નોંધ કરી તેમને જણાવેલ સ્થળે પહોંચાડવા તૈયાર કરેલું જે પોટલું હોય એને વીપી પાર્સલ કહેવાય છે. પણ અહીં શું કહે છે? કોણે મોકલ્યું એ તો ખબર નથી, એટલે વાયરલ ઇન્ફેક્શન ક્યાંથી ઉદ્ભવે છે એ ખ્યાલ નથી. તો એની સાથે આખે આખી સરખામણી કરી દીધી. અને પછી જુઓ, એક હોસ્પિટલ તો આપણે સમાજમાં છે જ, પણ એમાં રહેનાર જે ડોક્ટરો છે એના માટે શું કહે છે લેખક? તો એ કહે છે, ડોક્ટરને કંઈ જ ના સમજાય, કોઈ દર્દી ક્યો હોય અને એને શું થયું છે એમાં એને ખ્યાલ ના આવે, ત્યારે શું કહે છે? ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. અને એ બે શબ્દો એટલે ક્યાં? તો કે વાયરલ ઇન્ફેક્શન. આ બે શબ્દો ડોક્ટરો બોલે છે જ્યારે એને ખ્યાલ નથી હોતો, ત્યારે એમ લેખક કહે છે. ડોક્ટરોમાં એમાં જો પછી કહે છે, ડોક્ટરોનો એમાં કોઈ જ વાત નથી, ડોક્ટરનો કોઈ વાત પણ નથી, એનો બરાબર અભ્યાસ નથી એમ પણ નથી કહેતા, એનો વાત નથી. તો કોનો વાત કરે? કહે છે, આ દેશમાં, આ દેશ એટલે આપણો ભારત દેશ, આ દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગડું હોય, પાંગડું એટલે અશક્ત, બીજો એના માટેનો સમાન અર્થ આપણે કેવો હોય તો અપંગ. આપણું જાહેર આરોગ્ય એટલું બધું પાંગડું છે, એટલું બધું અશક્ત છે કે ત્યાં ઢગલાબંધ વસ્તીમાં, તમને વિદ્યાર્થી મિત્રો એ પણ ખબર હશે કે આખી દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે આવે છે. એટલા માટે કહે છે કે ઢગલાબંધ વસ્તીમાં મહામારી હોવાની જો એવો નિપાત દર્શાવે છે. હવે મહામારી એટલે એ સમયે જે આવી હતી કોલેરા જે રોગ હતો એની જેમ અત્યારે આપણે વર્તમાન સમયમાં કોરોના સામે લડી રહ્યા છે એ રીતે એક સમયે કોલેરા નામનો રોગ આવ્યો હતો એની વાત કરે છે. એટલે કે આવી મહામારી તો હોવાની જ, અને પછી એ સમયે આપણું જાહેર આરોગ્ય કેવા પ્રકારનું હતું તો એ થોડું વ્યંગ્યમાં કહે છે. શું કહે છે? કે જ્યાં ઇન્સાન અને ઉકરડો, ઇન્સાન એટલે માણસ અને ઉકરડો એટલે કચરો નાખવાનું સ્થાન, જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય, તો કેવી સ્થિતિ હતી? એક તરફ ઉકરડો હોય એટલે કચરો નાખવાનું સ્થાન હોય, અને બીજી બાજુ જે છે એ માણસ રહેતા હોય એટલે અડખે પડી પડખે રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની છે. અત્યારે વર્તમાન સમયમાં ઘણો બધી સુધારો આવ્યો છે, પણ જે તે સમયે લેખકે આ નિબંધ લખ્યો અને ત્યારનું જે વાતાવરણ હતું એને અનુરૂપ અહીં વાત કરી છે. અને પછી કહે છે, સ્વચ્છ હોસ્પિટલો વધારે મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર એક સુંદર અવતરણ, એક વાક્ય હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે. તો જે મોંઘી હોસ્પિટલો હોય છે એ સ્વચ્છ તો હોય છે, એના પાટિયા આરોગ્ય માટે કેટલી કેટલી ધ્યાન રાખવું જોઈએ એ એમના પાટિયા ઉપર લખેલું હોય છે અને એ સમયાંતરે બદલાતું પણ હોય છે એમ કહે છે. અને ત્યાર પછી, ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુંગ હોવી જોઈએ, સુંગ એટલે
ચીર, આપણે ના ગમે એમ કોને પ્રત્યે? તો કે ગંદકી હોવી જોઈએ તે જાજી જોવા મળતી નથી. બીજું કહે છે, ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી, આપણને તકલીફ નથી આપતી એમ કહે છે. અને સાથે સાથે પછી બીજું શું કહે છે, ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. આપણે જ્યારે લેખકનો પરિચય જોયો ગુણવંત શાહનો, ત્યારે આપણે જોયું કે તેઓ અમેરિકાની યુનિવર્સિટીમાં પણ લેક્ચર લેવા માટે ગયા હતા, એટલે કે બીજા દેશોમાં પણ ત્યાંનું વાતાવરણ પણ ત્યાંના લોકોને પણ જોયા છે. તો એને એક ધ્યાનમાં આવ્યું કે સૌથી વધારે દેશો જે છે એમાં ભારત દેશમાં ગંદકી વધારે છે, એટલા માટે કહે છે આ વ્યંગમાં. અને પછી કહે છે, ગંદકીથી ભારે ખલેલ પામનારા, એટલે ગંદકી નથી ગમતી એવા સંત ભારતમાં સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. હવે જો આ પ્રશ્ન જે છે એ એક એક વાક્યમાં પૂછાય કે ભારત દેશમાં ક્યાં સાધુ એવા હતા જે ગંદકીથી ખલેલ પામ્યા હતા, તો તમારે જવાબ આપવાનો છે પાઠને અનુરૂપ સ્વામી વિવેકાનંદજી. અને પછી કહે છે, ગરીબી અને ગંદકી વચ્ચે બહેનપણાને કારણે આપણે હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળબળતા રહે છે. બેની વાત કરી છે મિત્રતાની, અહીં એક વાત કરી છે ગરીબીની અને બીજી વાત કરી છે ગંદકીની. એટલે લેખકને કહેવું છે શું કે સૌથી વધારે પ્રમાણમાં ગંદકી ક્યાં જોવા મળે, તો કે જે ગરીબ વિસ્તારવાળો ઇલાકો હોય છે, જેને આપણે વસ્તી કહેતા હોઈએ છીએ, ત્યાં સૌથી વધારે ગરીબી પણ છે અને સૌથી વધારે ત્યાં ગંદકી પણ છે. એટલા માટે એ કહે છે કે ઢગલાબંધ દર્દીઓ બળબળતા રહે છે. હવે જો બળબળવું એ આપણે માખીઓ માટે કહીએ છીએ કે જો માખીઓ બળબળે છે, પણ અહીંયા દર્દીઓ માટે કીધું છે. અને એટલા માટે અહીં મેં એનો અર્થ પણ લખ્યો છે, દર્દીઓને દર્દને કારણે ઉહકારા કરે એનો અર્થ થાય છે બળબળવું. અહીં આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. પછી કહે છે એક બીજી વાત કે વેદ ઉપનિષદ ગીતાનો વારસો આપણી પાસે શું છે, સાંસ્કૃતિક વારસો કયો છે, તો કે આપણા ચાર વેદ છે, 18 પુરાણ છે, શ્રીમદ ભાગવત ગીતા છે, એનો આપણને વારસો મળ્યો છે. અને આવો વૈભવ જેના પ્રત્યે જેનાથી આપણે ગૌરવ અનુભવીએ એવી આપણે પ્રજા જે છે એ સમજ આટલો બધો કેમ અભણ છે, આ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન કરે છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. જો કટાક્ષ કે રોગ્ય રોગ જે છે એ ક્યારેય નિયમ પ્રમાણે ન હોય, પણ અહીં ગુણવંત શાહે કીધું છે. અને આરોગ્ય જે છે એ સારું સ્વસ્થ હોવું જોઈએ એ અપવાદ રૂપે જ જોવા મળે છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માનવીને લગભગ અપરાધ ગણતા. જો આ પેરેગ્રાફમાં આ જે ફકરો છે એમાં બે મહાનુભાવની વાત કરી છે, એક સ્વામી વિવેકાનંદ અને હવે જે બીજા મહાનુભાવનું નામ આપ્યું છે એ મહાત્મા ગાંધીજી. ગાંધીજી માંદગી બીમાર પડે તો એ એવું માનતા કે પોતાથી કંઈક અપરાધ થઈ ગયો, કંઈક પોતે ગુનો કર્યો છે એવું જે છે એ મહાત્મા ગાંધીજી માનતા હતા. અને સાથે સાથે એક બીજું કહે છે કે પોતાની આધ્યાત્મિક ભૂલ પણ ગણતા. તો આ આટલી વાત કરી, પછી એક અલગ રીતે બીજી વાત કરે છે. શું કરે છે, તમાકુ ગુટકા ખાનાને સફરજન મોંઘું પડે છે. સફરજન તમને ખબર છે કે સ્વાસ્થ્ય માટે સારું છે, પણ જે તમાકુનું સેવન કરતા હોય ગુટકા ખાતા હોય એને સફરજન લેવું મોંઘું પડે છે. પછી કહે છે, સિગારેટના ધુમાળા કાઢનારને ખજૂર અંજીર કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય,
નોકરી કરવા માટે જતા હોય, ઓફિસે જતા હોય એટલે સાથે નાસ્તો લઈ જાય. તમે પણ વિદ્યાર્થી મિત્ર સ્કૂલે આવો એટલે કંઈક ને કંઈક નાસ્તો લઈને આવતા હોય, પણ એ જે નાસ્તો જે છે એમાં સૌથી વધારે શું હોય તો એ પણ ગુણવંત શાહનું એકદમ સૂક્ષ્મ નિરીક્ષણ છે કે તળેલી વાનગીઓ વધારે હોય, એ સિવાય બીજું કાંઈ ન હોય. અને પછી કહે છે ફળ હોઈએ જ ના શકે ત્યાં જુઓ ઉદ્ગાર ચિહ્ન હોય. આપણે તળેલી વાનગીઓ જે છે એ નાસ્તામાં લઈએ, એના કરતા ફળ પણ રાખવા જોઈએ. બીજું કહે છે લગ્નના રિસેપ્શનમાં, અહીં રિસેપ્શન જે શબ્દ જે છે એને આપણે સમજવો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ લગ્ન પછી યોજેલો જે ભોજન સમારંભ હોય છે એને રિસેપ્શન તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ પ્રમાણ સૌથી વધારે શહેરમાં જોવા મળે છે. તો એમાં શું ગુણવંત શાહનું એક નિરીક્ષણ છે કે એમાં રિસેપ્શન આપનાર યજમાન, જો યજમાન શબ્દનો વિરુદ્ધાર્થી પૂછાય તો મહેમાન, તો એ યજમાનનો પ્રેમાળ ઈરાદો એટલે પ્રેમપૂર્વકનો એક હેતુ આવેલા નરનારીના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. કારણ કે એટલી બધી વાનગીઓ એટલી બધી જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે, જેને લીધે પેલા આવેલા નરનારી એટલે સ્ત્રી અને પુરુષ એ જમે આરોગ્ય જેને લીધે એને કંઈક ને કંઈક બીમાર થાય, એટલા માટે ગુણવત્સ અહીં એમ કહે છે. અને પછી કહે છે લોકો બસ ખાધે રાખે છે. જો શું કહે છે, લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવીએ રાખે છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવન પોતાનું પસાર કરી દે છે. અને માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ગયેલું જીવન હોય છે. બીમાર પડે, ખાટલા બસ થવું પડે ત્યારનો સમય ને ત્યારે જે વિચાર આવે તો મેં મારા જીવનમાં કેટલોય બધી એવો સમય જે છે એને મેં વેડફી નાખ્યો છે, સાવ એમને પસાર કરી દીધો છે એવું જોવા મળે છે. અને બીજું કહે છે રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછડા રહેલા છે. છૂટાછડા એટલે અલગ થવું, અને છૂટાછડા સૌથી વધારે શબ્દ લગ્ન સમયે પતિ અને પત્ની પછી જુદા થઈ જાય ત્યારે આપણે વાપરીએ છીએ. પણ અહીં કોની સાથે છૂટાછડાની વાત કરે છે તો કે રોગના મૂળમાં, કોઈ રોગ એટલે કોઈ પણ પ્રકારની બીમારી થાય તો એનું કારણ શું છે તો કે જે સમજણ શક્તિ હોવી જોઈએ એ સમજણ શક્તિ એમણે રાખી નથી. અને પછી કહે છે જે પોતાના શરીરને ના સમજે એ બીજાને તો વળી શું સમજે, અને ત્યાં પ્રશ્નાર્થ કર્યું છે. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા, અને એક બીજી કહેવત પણ આવા જ પ્રકારની છે કે જે પોતાનું ન કરે એ બીજાનું તો ક્યાંથી કરે. આ વાત થઈ. હવે આ પેજમાં છેલ્લો પેરેગ્રાફ, એમાં ગુણવંત શાહ કહે છે કઈ બાબતને લીધે કઈ અસર થાય છે. તો એમાં પહેલી વાત કરે છે મનની. તો મન માટે શું કહે છે, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. આપણે કાવ્ય પણ તમે અગાઉ જોઈ ગયા હશે મેરુ રે બગે ગંગા સતીનું. તો આપણું મન જેટલું સ્વસ્થ હોય એટલા આપણે આરોગ્યની દ્રષ્ટિએ સ્વસ્થ રહી શકીએ. પછી મન વિશે શું કહે છે, જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે. એટલે કહે છે મનની અડગતા હોવી જોઈએ, મનથી નબળા પડીએ એટલે આપણે શરીરેથી પણ નબળા પડીએ. વિદ્યાર્થી મિત્રો અહીં એક બીજી વાત પણ હું તમને યાદ લેવડાવીશ કે ફ્રોઈડ નામના જે વૈજ્ઞાનિકો થઈ ગયા એણે એવું કહ્યું કે મોટાભાગની જે બીમારીઓ હોય છે એ માત્ર મનની હોય છે, માનસિક હોય છે. તો અહીં ગુણવંત શાહ પણ એ તરફ ઇશારો કરે છે. પછી કહે છે મનની પ્રસન્નતા, જો પેલે જે કીધું કે મન સ્વસ્થ ના હોય તે, અને જો મન સ્વસ્થ હોય તો મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. આપણે જેટલા મનથી પ્રસન્ન આનંદિત રહીએ એટલી આપણી પાચન શક્તિ જે છે એ જળવાઈ છે. ઈર્ષા એટલે કે અદેખાય એ એસિડિટીમાં વધારો કરે એવો પૂરો સંભવ છે. હવે
એસિડિટી એટલે ખટાશ, પીક આપણે જે થઈ જાય છે તે એવું થાય. તો આ એસિડિટી કોને થાય? ગુણવત્તાની દ્રષ્ટિએ કે જેની અંદર ઈર્ષા ભાવ રહેલો છે, જે એકની પાસે અદેખાય છે. આપણે ઘણી વાર જે છે વાહનોમાં પણ એક નાનકડું પાટિયા સ્વરૂપે બોર્ડ સ્વરૂપે જોયું હશે કે ઈર્ષાળુને આશીર્વાદ. તો ઈર્ષાળુને આ એસિડિટી થવાનો જે છે એ પૂરો સંભવ છે. માનસિક તાણ, મનથી જે છે એ આપણે ટેન્શન અનુભવતા હોઈએ, તાણ અનુભવતા હોઈએ, એ બ્લડ પ્રેશરને સળી કરે છે. એટલે કે લોહીનું દબાણ જે છે ઉચ્ચ, બ્લડ પ્રેશર બરાબર, એમાં જે છે એ સળી કરે છે, મીન્સ ખલેલ પહોંચાડે છે. અને અતિશય ચિંતા, પેટના અલ્સરને, અતિશય ખૂબ ચિંતા કરતા હોય તો પેટના અલ્સરને એટલે શરીરના અંદરના ભાગમાં પડેલા થોડાક જે ચાંદા હોય ને એને આપણે અલ્સર કહીએ છીએ, એ અલ્સર જેટલા ઘરમાં પરિવારમાં સંબંધ સારો એટલું સ્વાસ્થ્ય સારું રહે છે. કેટલાક પરિવારોમાં ખળખળાટ હાસ્ય, જો કેટલાક પરિવારની વાત કરી છે એમાં ખળખળાટ હાસ્ય મહિને એકાદ વાર પણ સાંભળવા મળતું નથી. આ ગુણવત્તાનું પોતાનું નિરીક્ષણ છે. પરિવાર, ફેમિલી, એમાં ખળખળાટ હિસ્સા હોય, નિર્દોષ રીતે જે છે એ આનંદ લીટો હોય, એ મહિને એકાદ વાર પણ જે છે એ જોવા મળતું નથી. માણસે ખરેખર તો હસવાની એક પણ તક જતી ના કરવી જોઈએ. અને એના ઉદાહરણ રૂપે આપે છે, મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે અને પ્રાર્થના, પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદભુત તાકાત રહેલી છે. તાણ અનુભવતા હોય આપણે, અતિશય ચિંતા અનુભવતા હોય ત્યારે ઈશ્વરને, ભગવાનને, આપણે જેને માનતા હોય આપણા ઈષ્ટદેવ એની આપણે પ્રાર્થના કરીએ તો આ ચિંતા ઓછી થાય છે. એક બીજું ઉદાહરણ પણ આપે છે જે રામાયણનું છે, એમાં કહે છે કે ભગવાન શ્રીરામે તારકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. તમે પણ જોયું હશે, ખાસ કરીને આ વખતે જે રામાયણના જે બધા ધારાવાહિક બતાવવામાં આવ્યા હતા, તો ભગવાન જ્યારે અયોધ્યા છોડી અને વનગમન કરે છે ત્યારે એક તારકા નામની જે રાક્ષસણી હોય છે એને એ વધ કરે છે, એની હત્યા કરે છે, એને મારી નાખે છે બરાબર. તારકા પણ એ તારકાને અહીં કોની સાથે સરખાવે છે ગુણવત્તા? તો ગુણવત્તા કહે છે આપણે તારકા નામની વાસા વગરની ચૂડેલ એટલે ડાકણ, ભૂત, પ્રેત, આ સંદર્ભમાં જે શબ્દ વપરાય છે એને ચૂડેલ પણ વપરાય છે. તો આવી જે ડાકણ જે છે એનો આપણે વધ કરવાનો છે. જેમ ભગવાન શ્રી રામે તારકા નામની ભયંકર રાક્ષસીનો વધ કર્યો હતો, એમ વર્તમાન સમયમાં આપણે તાણ નામની જે ડાકણ છે, જે ચૂડેલ છે, એનો વધ કરવાનો છે. પછી બીજું એક પણ કહે છે જે પણ રામાયણને માથી જ લેવામાં આવ્યું છે ગુણવત્ત સાહેબ, કે દશેરાના દિવસે રાવણ વધ થયો હતો બરાબર. તો માણસે જે છે એ અત્યારે રાવણ વધ તો જે છે આપણે પૂતળું રાખીને કરીએ છીએ, પણ કેમ વધ કરવાની જરૂર છે? તો કે પોતાની અંદર જે અહંકાર રહેલો છે, કારણ કે રાવણ પણ જે છે ખૂબ અભિમાની હતો. અહંકારનો એક બીજો પર્યાય જે છે, બીજો જે પર્યાય જે છે એ થાય છે અહંકાર બરાબર, એટલે કે અભિમાની. તો આપણી અંદર જે અભિમાન પડ્યું છે એનો આપણે વધ કરવાનો છે. અને બીજું કહે છે જે વ્યક્તિ દાવ પેચ રમે એટલે બીજાની સાથે છેતરપિંડી કરે, એને રમાડે બરાબર, એવા જે વ્યક્તિ છે એ માણસો જે છે એ ને છળકપટ મારા છે
તે મોટા ભાગે ક્યારેય નિરોગી નથી રહી શકતા. નિરોગી એટલે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ના હોય એને આપણે નિરોગી કહીએ. પણ આવા વ્યક્તિ જે છે એ નિરોગી નથી રહી શકતા. અને સાથે સાથે બીજું કહે છે, મનનો મેલો એટલે પેટમાં આપણે કંઈક ને એને કંઈક પાપ છે, છુપાવે છે, સમજે છે. એવા વ્યક્તિ જે રહેલા હોય છે એના માટે કહે છે કે એને કંઈક નહીં ને કંઈક શારીરિક તકલીફ વગરનો કોઈ નો જ હોય શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ બે શબ્દો, અસ્વચ્છ અને અસ્વસ્થ માણસ જે છે એ નશા તરફ જલ્દી વળે છે, કુટેલો તરફ, દારૂની લત એ તરફ જલ્દી જે છે એ જાય છે. અને સિગારેટનો ધુમાડો જ્યારે બારંબાર ઉડતો હોય છે તો એને કહે છે કે માનસિક રીતે જે છે એ ધુમાડાની જેમ એના વિચારો પણ જે છે એ ફરતા હોય છે. અને ત્યારે ઘણી વાર જે છે કોઈ વ્યક્તિ કોઈ પ્રકારનું વ્યસન છે, કુટેવ છે, અને બીમાર ના પડે સાજા થાય ત્યારે એક કુતર્ક ચલાવે છે. કુતર્ક એટલે ખોટો તર્ક, ખોટો વિચાર. અને ઉદાહરણ પણ મૂકે છે, શું કહે છે કે જેમ જીવવું હોય એમ જીવો. ફલાણાભાઈ ને સિગારેટ પીવાનું કે શું નુકસાન થયું, એક સ્ત્રીનો ફોટો અખબારમાં એટલે વર્તમાન પત્રમાં છપાયો. 127 વયે, વયે એટલે કે ઉંમર, વર્ષ, એ સ્ત્રી ધૂમ્રપાન કરતી હતી એટલે બીડી પીતી હતી, બરાબર. અને તેને મુલાકાતમાં જણાવ્યું કે હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે, આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું પ્રશ્નાર્થી. આ ઘણો તર્ક છે, આ ખોટી વાત છે. આમ પણ ગુણવંત સાહેબ આપણે પાઠમાં સમજાવે છે. હવે આપણો આ પાઠ એનો છેલ્લો પેરેગ્રાફ, જેમાં અત્યાર સુધી આરોગ્યની જાળવણી માટે કેટલું ધ્યાનમાં રાખવું જોઈએ એ તો કહે છે, પણ એક વાત જરાક અલગ રીતે પણ કહે છે. અને એમાં શું કહે છે કે પ્રત્યેક માણસને, વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં ધ્યાન રાખજો, કારણ કે અહીંથી આ પેરેગ્રાફમાંથી અગાઉનું જે બોર્ડની એક્ઝામ હતી એમાંથી 2-3 વાક્યમાં પ્રશ્ન પૂછાયેલો હતો. અને આપણા સ્વાધ્યાયમાં પણ જે છે એ આને અનુરૂપ પ્રશ્ન આપ્યો છે, એમાં એનો જવાબ આવી રહેલો છે કે પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં રહે. હું ફરી પાછો બોલું છું કે પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળતો હોય, પ્રેમ મળતો હોય તો એ દારૂનું સેવન કરશે નહીં. હજી આપણે ત્યાં એટલે આપણા સમાજમાં આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. પ્રેમથી ઉપચાર એટલે કે ઉપાય તરીકે હજી એનો પ્રયોગ જ નથી શરૂ થયો. અને એટલા માટે કહે છે કે આપણે જો બીમાર હોય અલગ અલગ પ્રકારની પછી થેરપી આપે, પણ અહીં ગુણવંત સાહેબ શું કહે છે કે લવ થેરપી માટે હોસ્પિટલ સાયકિયાટ્રિસ્ટ પાસે જવું નહીં પડે. જે મનોચિકિત્સક હોય છે એની પાસે જે છે આપણે જવું પડશે નહીં. ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન મન ને આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જો પરિવારમાં કોઈ બીમાર ન પડે, સ્વાસ્થ્ય જે છે એનું જળવાઈ રહે એની પૂર્વ શરત એટલે પહેલી શરત કઈ છે તો કે પરિવાર ખૂબ પ્રેમથી રહેતો હોવો જોઈએ. જીવન વીમો તો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂર છે. એમાં સમર્પણ એ જ રોકાણ, અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ એટલું સહેલું નથી. ડિવિડન્ડ એટલે કંપનીના શેર દીઠ અપાતું જે વ્યાજ હોય છે એ. હવે અને છેલ્લે કહે છે માંદું પડવું એટલું સહેલું નથી. એટલે આપણે નક્કી કરી લઈએ કે આજે મારે બીમાર પડવું તેવું નથી થતું. આ પાઠ જે છે એ મરો ત્યાં સુધી જીવો એમાંથી લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે પરીક્ષાની તૈયારી કરતા જ હશો, હમણાં એકમ કસોટી આવશે, તો આ જે પાઠ જે છે એમાંથી જે પ્રશ્નો જેટલા 2-3 વાક્યના સવિસ્તારના તમને પીડીએફ રૂપે જે મોકલાવ્યા છે એ એકવાર લેસનમાં અને પાકા ચોપડામાં ઉતારી લેજો. છેલ્લે આ પાઠ પૂર્ણ થાય છે ત્યાં કાઉન્સમાં લખ્યું છે, તમે જોઈ શકો છો કે મરો ત્યાં સુધી જીવો, એમાંથી આપણો આ પાઠ લેવામાં આવ્યો છે. આજે નો લેક્ચર જે છે આપણો અહીંયા પૂર્ણ થાય છે, આ પાઠ પણ પૂર્ણ થાય છે. ઘણા બધી જે શબ્દો જે છે એ અહીં મેના અર્થો પણ લખ્યા છે. તમે પાઠ ભણતી વખતે, ઘરે વાંચતી વખતે બરોબર ધ્યાનથી આ શબ્દોનો પણ જે છે અભ્યાસ કરજો. જો આપણે વિભાગ જે સી રહેલો છે એમાં એક એક વાક્યમાં આવા શબ્દો મુકાતા હોય છે, એટલા માટે આજે એટલું જ. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.